હેલો દોસ્તો મારું નામ મેહુલ સેલડીયા છે વેલકમ ટુ નોલેજ કરન્સી આજે આપણી પાસે એક નવી સ્કોલરશિપની સ્કીમની ભરતીની વિશે ભરતી તો ના કહી શકીએ બટ એક નોટિફિકેશન છે જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા અહીંયા તમને નોટિફિકેશન ઓફ એન એમ એમ એસ એક્ઝામ જે બે હજાર વીસમાં છે એના વિશેની વાત કરવાના છીએ ભલે આ વિડીયો તમારા રિલેટેડ એક્ઝેક્ટ તમારી એજના રિલેટેડ ના પણ હોય પણ તમારી આજુબાજુ એવા કોઈ પણ લોકો હશે જેમને આ વિડીયોમાં આપેલી જે માહિતી છે એના વિશે એ અજાણ હશે કેમકે એના હાથમાં એ સ્માર્ટફોન અત્યારે નહીં હોય કેમકે આ એક્ઝામ જે છે આઠમા ધોરણના વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે એમના માટે છે એમને મહિને એક હજાર રૂપિયાની સ્કોલરશીપ મળશે અપ ટુ ક્લાસ ટ્વેલ્થ બારમા ધોરણ સુધી એટલે દર મહિને હજાર ટોટલ વર્ષમાં બાર હજાર થશે અને એવી રીતે ટોટલ ચાર વર્ષના અડતાલીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે જે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે એમએચઆરડી ન્યૂ દિલ્હી ત્યાંથી આ સ્કીમની આયોજન કરવામાં આવેલું છે એના વિશેની વાતચીત આપણે અહીંયા કરવાના છીએ તો પ્લીઝ જો તમને આ વિડીયો તમારા રિલેટેડ ના પણ લાગતો હોય તો પણ તમારી આસપાસ એવા ઘણા લોકો હશે જેમની પાસે આ સિચ્યુએશન એવી હશે કે એમના હાથમાં સ્માર્ટફોન કે એમની પાસે જે માહિતી માટેની જરૂરી વિકલ્પ હોય એ ઉપલબ્ધ નહીં હોય તો તમે એની જોડે વાતચીત કરીને શેર કરી શકો છો આ સેમ ડિટેલ જેમને જરૂરત હોય એમના સુધી પહોંચાડવા માટે અમારી મદદ કરી શકો છો ઓકે સો લેટેસ્ટ બિગિન આપણે આ વિડીયોમાં એના વિશે ડિટેલ માહિતી લેવાના છીએ બિફોર ધેટ આપણે આગળ વધીએ તો અમે ઓલરેડી ચેનલ ઉપર એનટીએસઈ નામની જે સ્કોલરશીપ છે એના વિશેના ઘણા બધા પેપર સોલ્યુશન પ્લસ જે એમ પી એચ ડબલ્યુ છે જે ગવર્મેન્ટની અલગ અલગ ભરતીઓ આવે છે તો એમના માટે તમારા માટે મહત્વપૂર્ણ ક્વેશ્ચન હોય છે તો ક્વેશ્ચનના પેપર સોલ્યુશન અહીંયા આપવામાં આવેલા છે પ્લસ ઘણા બધા લેક્ચર્સ આપવામાં આવેલા છે તો તમે અમારી ચેનલને વિઝિટ કરીને જો કોઈ પણ આવી માહિતી તમને જરૂરી હોય તો એનો યુઝ કરી શકો છો ઓકે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર જે એન એમ એમ એસ છે એનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના ઓકે આની જાહેરાત આજે જ છ અગિયાર બે હજાર વીસના રોજ કરવામાં આવી છે અમે આઈ થિંક વી આર ધ ધનલી વન જે આની વિશે વાત કરશે બીકોઝ ઘણા લોકોને આ રિલેટેડ એટલી બધી માહિતીની લાગે છે કે આ જરૂરિયાત નથી લોકોને પહોંચાડવાની બટ એકચ્યુલીમાં જે સમાજનો એવો તબક્કો છે જેમની પાસે અવેલેબલ નથી ઇન્ફોર્મેશન એમના માટે આ ખૂબ જ જરૂરી વસ્તુ છે જે વિદ્યાર્થીઓનું મેઇનલી આ જે સ્કીમ છે એનો ઓબ્જેક્ટિવ એટલો જ છે કે ઘણા બધા એવા તેજસ્વી વિદ્યાર્થીઓ હોય છે પરંતુ એમની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે એ લોકો માધ્યમિક સ્થાળા જે ઉચ્ચ માધ્યમિક સ્થાળા આપણે કહી શકીએ બારમા સુધીનો જે અભ્યાસ છે પૂરો કરી નથી શકતા તો એ ઘટે એ ડ્રોપ રેશો ઘટે એના માટે આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એનએમએસ એનએમએમએસ એન કરી નામની યોજના એમએચઆરડી ન્યૂ દિલ્હી દ્વારા મૂકવામાં આવી છે એન્ડ આના રિલેટેડ રાજ્ય પરીક્ષા બોર્ડ આપણું છે ગાંધીનગર ગુજરાતનું એ અઠ્યાવીસ બે બે હજાર એકવીસ સન્ડેના રોજ આ શિષ્યવૃત્તિ માટેની સિલેક્શન પ્રોસીજર માટેની જે એક્ઝામ આવે છે એ લેવાનું છે તો એના વિશે આપણે વાત કરીએ આ એક્ઝામનું ફોર્મ જે હોય છે ઓનલાઈન ભરવામાં આવશે અને જે પણ વિદ્યાર્થી શાળામાં ભણતો હશે ત્યાંની શાળાના જે એમના ટીચર્સ છે કે એમના જે સંચાલક છે એમને કોન્ટેક કરીને આખી વાત જણાવવાની હોય છે એટલે એ લોકો એમને મદદ કરી શકે આ ફોર્મ ભરવા માટે એન્ડ આ એક્ઝામ માટેનું જે ફોર્મ છે એસસી એક્ઝામ ડોટ ઓઆરજી જે મેં તમને વેબસાઇટ ઓલરેડી દેખાડી છે અહીંયાથી જસ્ટ લાઇક એનટીએસસીનું જેમ ફોર્મ ભરેલું છે એપ્લાય ઓનલાઈન ત્યાંથી તમારે સેમ વસ્તુ એન એમએમએસની જે એક્ઝામ છે એ ઓગણીસ તારીખથી આ મહિનો જે નવેમ્બર બે હજાર વીસ છે એની ઓગણીસ તારીખથી લઈને આવતો મહિનો જે ડિસેમ્બર ઓગણીસ તારીખ છે બે હજાર વીસની એના અંતર્ગત તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે એના ડિટેલ જે અહીંયા છે જાહેરનામું મીન્સ કે નોટિફિકેશન આજે પાડી છે તો આપણે એની વાત કરી રહ્યા છીએ ફોર્મ આ તારીખની અંદર ભરવાનું છે ઓગણીસ અગિયાર થી ઓગણીસ બાર ની વચ્ચે પ્લસ તમે જે ફોર્મ ભરો છો એના પછી તમારે ફીઝ નોમિનલ ફીઝ છે જનરલ અને ઓબીસી માટે સિત્તેર રૂપિયા છે એસટી માટે પચાસ રૂપિયા છે પ્લસ જે સર્વિસ ચાર્જ લાગે એ અલગ પોસ્ટ ઓફિસમાં ફી ભરવા જાઓ તો સેમ તારીખ છે ઓગણીસ અગિયાર થી ઓગણીસ બાર ની વચ્ચે ભરી દેવાનું પહેલા ફોર્મ ભરવાનું પછી ચલણ આવે ને ચલણ તમારી ઓફિસમાં ભરવું પડે છે પોસ્ટ ઓફિસમાં ઓકે એન્ડ ઇન કેસ તમે જો ઓનલાઈન ભરવા માંગતા હોય તો તમારી પાસે થોડોક સમય વધારે છે તારીખ કે દિવસ વધારે છે ઓકે શાળા દ્વારા જે બધી પ્રોસીજર કરવાની છે એની તારીખ પણ અહીંયા આપેલી છે પછી તાલુકા દ્વારા તાલુકાના જે શિક્ષણાધિકારી છે એમના દ્વારા જે પ્રોસીજર કરવાની છે એ પણ અહીંયા આપેલી છે પ્લસ ડીપીઓ કચેરી દ્વારા જે તાલુકામાંથી આવેલ પત્ર છે એ રાજ્યના પરીક્ષા બોર્ડમાં જમા કરાવવાની હોય છે તો એમના માટેની તારીખ પણ આપેલી છે પાંચ એક બે હજાર એકવીસ ઓકે એન્ડ ફાઈનલ જે તમારા માટે સ્ટુડન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે એ ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ છે એ દિવસે તમારી એક્ઝામ છે સન્ડેના દિવસે ઓકે યાદ રાખજો આ વસ્તુને હવે જે મહત્વપૂર્ણ વાત છે જે શિષ્યવૃત્તિની રકમ છે અથવા એની ચૂકવણી માટેના નિયમ છે એની વાત કરી લઈએ તો પરીક્ષા થશે એના પછી દરેક જિલ્લામાં જે કેટેગરી વાઇઝ મીન્સ કે ઓબીસી એસટી એસસી જનરલ એમનો જે નિયત ફિક્સ કોટો હશે મીન્સ કે જેટલા સ્ટુડન્ટને આપવાની છે કોટા ફિક્સ હોય છે તો એમાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને દર મહિને હજાર રૂપિયાના લેખે ટોટલ વર્ષે બાર હજાર રૂપિયા ચાર વર્ષ સુધી નવમું દસમું અગિયારમું અને બારમું ધોરણ સુધી ઓકે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે એમએચઆરડીની ગાઈડલાઇન અનુસાર જે પણ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાની છે તો એ ભારત સરકારનું જે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય ઇંગ્લિશમાં કહેવાય તો મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ ન્યૂ દિલ્હી દ્વારા થશે એન્ડ શિષ્યવૃત્તિની રકમ જે છે સીધી વિદ્યાર્થી જે છે એમના બેંકના ખાતામાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ દ્વારા થશે તો તમારી પાસે ખાતું હોવું જરૂરી છે તમારા નામનું હવે સૌથી મહત્વપૂર્ણ વાત જાણી લો વિદ્યાર્થીની લાયકાત શું હોવી જોઈએ તો જે વિદ્યાર્થી કરંટ ઇયરમાં ચાલુ વર્ષમાં આઠમા ધોરણમાં ભણતો હોય ક્યાં ભણતો હોય છે સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ મીન્સ કે જિલ્લા પંચાયત હોય છે મહાનગરપાલિકા હોય છે કે નગરપાલિકાની શાળાઓ છે અથવા જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે એમાં અભ્યાસ કરતા હોય એ જ વિદ્યાર્થીઓ એન એમએમએસની ની પરીક્ષા આપી શકશે જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીના જે સ્ટુડન્ટ્સ હશે સાતમા ધોરણમાં એમને મિનિમમ પંચાવન ટકા માર્ક્સ હોવા જોઈએ અથવા એના રિલેટેડ જે ઇક્વલ ગ્રેડ હોય એ મળેલો હોવો જોઈએ એસટી અને એસસીના જે વિદ્યાર્થીઓ હશે એમને સાતમા ધોરણમાં મિનિમમ પચાસ ટકા ગુણ કે એના રિલેટેડ જે ગ્રેડ હોય એ મેળવવો હોવો જોઈએ બધા કેટેગરી ટોટલ બધી કેટેગરી જનરલ એસટી એસસી ઓબીસી બધાના વાલીની વાર્ષિક આવક દોઢ લાખથી વધુ ના હોવી જોઈએ બહુ મહત્વ પર મહત્વપૂર્ણ વાત આ જ છે ઓકે કે તમારી આવક જે છે પિતાશ્રીની દોઢ લાખથી વધારે ના હોવી જોઈએ તો એટલે જ મેં પહેલા કીધું હતું કે જે લોકોની પાસે સુવિધા સુખ સુવિધા નથી એ લોકોને તમારે આ નોલેજ પહોંચાડવાનું છે બીકોઝ આ વસ્તુ કોઈ એ તો ઓનલાઈન સર્ચ કરવાના છે નહીં અને એમને ઘણા લોકોને ખબર પણ હોતી નથી તો ઇન કેસ તમારી આજુબાજુ તમારા ઘરમાં કામ કરતું હોય કે તમારી આસપાસ કોઈ એવી જગ્યા છે જ્યાં તમે આવું જોવો છો શાળાઓ છે પ્રાઇવેટ સ્કૂલ હોય છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે એમાં વિદ્યાર્થીઓ હોય ને એને માટે નથી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા હોય એમના માટે પણ નથી જવાહર નવોદય વિદ્યાલયમાં ભણતા હોય એમના માટે પણ નથી અથવા જે પણ શાળાઓમાં રહેવા જમવા અથવા ટોટલ એજ્યુકેશનની સગવડ પૂરી કરવામાં આવતી હોય રાજ્ય સરકારની કોઈપણ સંસ્થાઓ દ્વારા તો એ વિદ્યાર્થીઓ આ આવેદનપત્ર ભરવું નહીં ઓકે બિકોઝ તમારું કેન્સલ જ જશે ઇન કેસ તમે એક્ઝામ આપશો એન્ડ સિલેક્ટ થઈ પણ જશો તો પણ તમારી જે આ ક્વોલિફિકેશન છે લાયકાત એ પૂરી નથી પડતી એટલે તમને સ્કોલરશીપ મળે નહીં તો એક્ઝામ આપવાનો તમારા માટે કોઈ યુઝ નહીં રહી ઓકે સો મેઇનલી જેને જરૂર છે એમને આપવા દો એમને જેટલી મદદ થઈ શકે એ કરવા દો તો આ વધારે જેને જરૂરી છે એને મળવી જોઈએ ઓલરાઈટ એન્ડ દોઢ લાખ થી આવક વધારે ના હોય એના માટે વિદ્યાર્થીઓનું જે આવેદનપત્ર એપ્લિકેશન ફોર્મ એની સાથે વાલીની વાર્ષિક આવકનો દાખલો જેની નકલ હોય છે કોપી એ જોડવી રહેશે મીન્સ કે અટેચ કરવી પડશે એન્ડ સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો જ દાખલો હોવો જોઈએ ઓલ પરીક્ષા ફી જોઈએ તો જનરલ કેટેગરી અને ઓબીસી માટે સિત્તેર રૂપિયા છે પ્લસ સર્વિસ ચાર્જ ફિઝિકલી હેન્ડીકેપ હોય એસસી હોય એસટી હોય પચાસ રૂપિયા પ્લસ સર્વિસ ચાર્જ ઓકે એન્ડ એકવાર ફી ભરશો પછી કોઈ પણ સંજોગોમાં પાછી મળવાની છે નહીં સિમ્પલ નોમિનલ ફી છે બટ તમારે મદદ કરવા માટે આ લોકોને વાત પહોંચાડવી પડશે ફી સ્વીકાર કેન્દ્ર તમે જ્યારે એપ્લિકેશન ફોર્મ ભરો છો એના પછી ચલણની પ્રિન્ટ કાઢવાની આવે છે એને તમારે ગુજરાતની જે પણ પોસ્ટ ઓફિસ છે જેમાં કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હોય ત્યાં જવાનું હોય છે એમાંથી ત્રણ ભાગમાં જે પ્રિન્ટ થયું એમાંથી બે ભાગ પોસ્ટ ઓફિસ તમને પાછી આપશે તમે ફી ભરશો એટલે એની સાથે કન્ફર્મેશન નંબર જ હશે એની ચકાસણી જાતે કરી લેવી ઓલરાઇટ એની સિવાય જો તમારે ઓનલાઈન ફી ભરી હોય તો એનો ઓપ્શન પણ હશે ત્યાંથી તમે એટીએમ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ફી ભરી શકો છો તો આ તમે જાતે એમાં ચેક કરી લેવું એન્ડ ઓનલાઇન ફી ભરનારી જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાઈ જાય તો ચોવીસ કલાકમાં જનરેટ ના થાય તો રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇમેલ જસ્ટ લાઈક એમએટી એસએટી જે એનટીએસની સિસ્ટમ છે એવી જ રીતે આમાં પણ મેટ અને સેટ જેને કે મેન્ટલી જે બૌદ્ધિક યોગ્યતા કસોટી હોય એ અને જે તમે કરંટ વર્ષમાં જે ભણો છો શૈક્ષણિક યોગ્યતા કસોટી એ હોય છે તો બંનેમાં નેવું નેવું ક્વેશ્ચન હશે સવાલ હશે એના એક એક માર્ક્સ હશે એટલે નેવું સવાલના નેવું માર્ક્સ અને તમારી પાસે અ એક એક ક્વેશ્ચનનો એક મિનિટ ગણી લ્યો તો નેવું મિનિટ એટલે કે દોઢ કલાક હોય છે મેટ માટે ને દોઢ કલાક હોય છે સેટ માટે તો આ તમારી એક્ઝામની પેટર્ન છે ઓલરાઇટ હવે આગળ વાત કરીએ તો અભ્યાસક્રમ શું હશે તમારે આ જે એક્ઝામ આપવાની છે એનો સિલેબસ શું હશે તો મેટ જે છે બૌદ્ધિક યોગ્યતા કસોટી એમાં જે નેવું પ્રશ્ન છે એમાં વર્ડ અને જે વર્બલ અથવા નોન વર્બલ કહી શકીએ ઇંગ્લિશમાં શાબ્દિક અને અશાબ્દિક એવા તાર્કિક જે ચકાસણી કરતા હશે એવા ટાઈપના ક્વેશ્ચન હશે એન્ડ એની અંદર એનાલોગી જે સા છે પછી વર્ગીકરણ ક્લાસિફિકેશન ન્યુમેરિકલ સિરીઝ હોય છે પેટર્નના ક્વેશ્ચન હોય છે હિડન ફિગર હોય છે તેવા જે જવા નો દિન વિદ્યાલયમાં એક્ઝામમાં પૂછાય છે એનટીએસમાં પૂછાય છે એ જ ટાઈપના એ જ પેટર્ન ઉપર તમને અલગ અલગ ક્વેશ્ચન્સ હશે

પેપરમાં મેટ અને સેટમાં મળીને ટોટલ ચાલીસ ગુણ મેળવવા પડશે મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે એના માટે પાત્ર જે યોગ્ય ઠરશે ઓલરા પીએચ કેટેગરીના વિદ્યાર્થી હોય તો એમના માટેની ડિટેલ છે પીએચ મીન્સ કે ફિઝિકલી હેન્ડીકેપ હોય તો એમની અલગ અલગ કેટેગરીઝ હોય છે બી એલવી ડીએચલડી એઆઈડી ઓકે જેમને લાગુ પડે છે એ રીતે જોઈ લેજો આમાંથી પ્લસ હવે કસોટીનું માળખું શું છે એ જોઈ લઈએ તો સિમ્પલ છે તમે જે ભાષા સિલેક્ટ કરશો અંગ્રેજી અથવા ગુજરાતી એમાં તમને પેપર આપશે એમસીક્યુ હોય છે મીન્સ કે ચાર ઓપ્શન આપેલા હોય એમાંથી એક તમારે સાચો જવાબ સિલેક્ટ કરવાનો હોય છે પ્લસ દરેક ક્વેશ્ચનનો એક માર્ક્સ હોય છે અને કોઈ નેગેટિવ માર્કિંગની સિસ્ટમ છે કે તમે ખોટું ટીક કરો છો તો એના કોઈ માર્ક્સ કપાશે નહીં અંધ વિદ્યાર્થીઓ હશે બ્લાઇન્ડ તો એમને મિનિટનો એક્સ્ટ્રા ટાઈમ મળશે રાઈટ હવે જે ઓનલાઈન કરવાની અરજીની તારીખ છે તો અહીંયા આખી આખી પ્રોસીજર એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી ઉપર જઈને એપ્લાય ઓનલાઈન ઉપર કરવાનું હોય છે બટ આ પ્રોસેસ જ્યારે એમનું ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે આપણે નોલેજિસ કરન્સીની ચેનલ ઉપર તમને ડિટેલ્સમાં જણાવી દઈશું પ્લસ જે ચલણ ભરવાનું છે એપ્લિકેશનની ફી ભરવાની હોય છે એ બધી પ્રોસેસ ત્યાં જશે ઓકે હવે જરૂરી આધારો અથવા પ્રમાણપત્રો છે એની ડિટેલ્સ અહીંયા આપવામાં આવી છે તો જે ફી ભર્યાનું ચલણ હોય છે મીન્સ કે એક્ઝામની ફોર્મ ભરો પછી જે ફી ભરો છો અથવા ઓનલાઈન ફીઝ ભરો છો તો એનું તમારે પ્રૂફ આપવાનું રહેશે તમારા પપ્પાની આવકનો દાખલાની પ્રૂફ આપવાનું રહેશે સાતમા ધોરણની માર્કશીટ અથવા એવો કોઈ પુરાવો પ્લસ જો તમારે એસટીએસસી ઓબીસી માંથી કોઈ કેટેગરી લાગુ પડતી હોય તો એમનું જાતિનો પ્રમાણપત્રની નકલ હોય છે એ અથવા ફિઝિકલી હેન્ડીકેપ હોવું છો તો એના માટેનું જે પણ તમારું પ્રમાણપત્ર છે એ અટેચ કરવાનું રહેશે એના પછી જે શાળાએ કરવાની કાર્યવાહી હોય છે એ તમારે સ્કૂલમાં કોન્ટેક કરીને એમને જણાવવું કે સર તમારે અમારી જે ઓનલાઈન એક્ઝામ છે એના વિશે અમને ડિટેલમાં જે જે પ્રોસેસ છે કમ્પ્લીટ કરો પ્લસ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જે કાર્યવાહી છે એ પણ આપવામાં આવી છે એના પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ જે કાર્યવાહી હોય માટેની આપેલી છે પ્લસ માર્ગદર્શક સૂચનાઓમાં અલગ અલગ ડિટેલ્સ આપેલી છે પરંતુ આમાંથી તમારા માટે જે અગત્યની સૂચનાઓ છે તો વિદ્યાર્થી અથવા સ્કૂલ ડાયરેક્ટલી રાજ્યના પરીક્ષા બોર્ડમાં ક્યારેય આ એપ્લિકેશન ફોર્મ મોકલવા નહીં જે લેવલ વાઇઝ મોકલવાના છે એ જ રીતે મોકલવાના રહેશે એન્ડ નામ અટક જન્મ તારીખ જાતિ કે અન્ય એવી કોઈ પણ ભૂલ કરતા નહીં ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે સર્ટિફિકેટ દાખલા બધા જોડે રાખજો કેમકે તમારે અટેચ કરવાના હોય છે એટલે પ્લસ એમાં તમારી જે ડિટેલ્સ છે મિસમેચ ના થઈ જાય તમારું ડાયસ નંબરમાં અલગ નામ હોય તમારા ડોક્યુમેન્ટમાં અલગ નામ હોય તમારા ફોર્મમાં અલગ નામ હોય તો એવી ભૂલ ક્યારેય કરવી નહીં બિકોઝ એકવાર ફોર્મ ભરાઈ જશે તો પછી આ ચેન્જીસ કરવું અઘરું પડી જશે એન્ડ તમારું ફોર્મ પછી રિજેક્ટ થશે તો જવાબદારી કોઈ લેશે નહીં તો પહેલેથી જ ફોર્મ ભરતી વખતે પૂરતું ધ્યાન રાખવું સો ધીસ ઇઝ ઇટ ગાઈઝ તમારા માટે ઇમ્પોર્ટન્ટ એક્ઝામની સ્કોલરશીપ છે ટોટલ ચાર થઈને અડતાલીસ હજાર રૂપિયાની સ્કોલરશીપની એક્ઝામ છે તો જ્યારે પણ ઓગણીસ તારીખે ફોર્મ ભરવાનું શરૂ થાય તો પ્રથમ ફોર્મ ભરી દેવું પછી આગળની પ્રોસેસ માટે તૈયારી કરવી એન્ડ તમારા બધાને એક્ઝામની માટે ખૂબ ખૂબ અભિનંદન ઓલ ધ બેસ્ટ એન્ડ કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો એન્ડ નોલેજિસ કરન્સી જે ચેનલ છે ત્યાં તમને આના રિલેટેડ જો પેપર સોલ્યુશન અમને મળી જશે ક્વેશ્ચન પેપર મળી જશે તો કઈ ટાઈપના ક્વેશ્ચન મળે છે એ પણ તમને દેખાડી દેશું ઓલ સો એનીથિંગ એલ્સ તમને કંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો હેવ અ ગુડ ડે ટેક કેર એન્ડ જય હિન્દ